राज्य सरकारना सर्व शिक्षा अभियान हेठळ पोरबंदर जिल्लाना महियारी अने खंभाळा गाम खाते कस्तूरबा गांधी बालिका विद्यालय कार्यरत छे, त्यारे त्रीजी शाळा पण खापट खाते शुरू થવા જઈ રહી છે, જેને લઈને સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારીએ શાળા અંગે માહિતી આપી હતી। હું વૈશાલી પટેલ, સમગ્ર શિક્ષા પોરબંદર ગર્લ્સ એજ્યુકેશન યુનિટમાં થી આપને વાત કરું છું કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે, પોરબંદર જિલ્લામાં ખંભાળામાં એક કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે અને બીજી મૈયારી ગામની અંદર કાર્યરત છે। પણ હવે આપણે પોરબંદર તાલુકામાં ખાપટ સીમ એકમાં આ વર્ષ આવતા વર્ષથી શરૂ કરવા જઈ રહ્યા છીએ। હવે તમને કેજીબીવી એટલે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વાત કરું તો પહેલાં આપણે સર્વે કરી અને એનું નામાંકન કરતા હતા, પણ હવે આવતા જૂન માસથી નવા શૈક્ષણિક વર્ષથી આપણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં મેરિટને આધારે નામાંકન કરશું। જે કન્યાઓનું મેરિટ વધારે હશે એ પ્રમાણે એને પ્રવેશ આપવામાં આવશે, પણ એ પહેલાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એ કન્યાઓને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જવાનું અને ત્યાંથી મોડેલ સ્કૂલ / કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV સિલેક્ટ કરવાનું અને પછી એ કન્યાએ એનો જે UDASH કોડ આવે એ નાખવાનો થશે અને ત્યાર પછી તમામ વિગતો ભરી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે। એટલે હવે પછીનું નામાંકન આપણે કન્યાઓનું મેરિટને આધારે કરશું। એટલે મારી અપીલ છે તમામ BRC કોર્ડિનેટર, તમામ CRC કોર્ડિનેટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ તમામ શાળાના આચાર્યને કે વધારેમાં વધારે કન્યાઓ ઓનલાઈન ફોર્મ ભરે અને આપણે એની પરીક્ષા લઈશું અને એ પરીક્ષાનું બેઝ હશે OMR સીટ। દાખલા તરીકે છઠ્ઠા ધોરણમાં એડમિશન લેવું હોય તો એ કન્યાને પાંચમા ધોરણનું આપણે એનું એક્ઝામ લઈશું। આ રીતે હવે પછીની કન્યાઓને KGBVમાં એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં મેરિટને આધારે નામાંકન કરવામાં આવશે અને આ મેરિટને આધારે નામાંકન કરવાનો ઉદ્દેશ્ય પણ રાજ્ય સરકારનો છે।